મારી તમે ઉજળ રે ઉઘાડ્યા જૂના ઓરડા રે, બાઈ તમે ઉજળ રે ઉઘાડ્યા જૂના ઓરડા, મારી માજ ગાવી છે દીવડિયાની જોતું રે ભેળિયાળી થોડા નો બામણા રે, માડી તારી દયાનો દીવડો રે જીવડો કાગનો, માં કોકના રસ્તા રે અંજવાળી બોલવાઈ જાઈ રે ભેળિયાળી. ખરેખર શરૂઆતમાં ભાઈએ અગ્રાવતભાઈએ પણ બહુ સરસ મજા કરાવી, એવું સરસ એમનું ગળું છે, અને એવી જ બેને પણ લહેર કરાવી, અને થોડી વાર હું પાછો ફરી વાર આપને આનંદ કરવા આવ્યો છું. આપ બધા હજી બેઠા છો, ઘણી ફરમાઈશું છે, પણ આવું બધું કરતા રહ્યો, તમે બધા આવતા રહ્યો, આના કોઈ મૂલ્ય નથી. ભાઈ ક્યારની વાત કરે છે હું લઈ લઉં, ગીત બહુ સરસ, આપણા ગીતો એટલે ઝવેરચંદ મેઘાણીએ કીધું કે લોક સાહિત્ય છે જનેતાનું ધાવણ છે, માનું ધાવણ જેટલું ગુણ કરે એટલું લોક સાહિત્ય ગુણ કરે છે, ગણ કરે છે. એટલે જીવતરની બધી વાતો છે એમાં. હા સરસ ફરમાઈશું આવે, હારી નીકળ્યું અમને મજા આવે વરી દે. હા તો આપ બધાએ આપણું આ મૂલ્ય છે, આપણું ધન છે, સાહિત્ય છે ને એ બધું ધન છે. દુનિયામાં જેટલા ફિલોસોફરો થયા છે ને એમણે એમ કીધું કે કોઈ પણ દેશની, વિદ્વાનોએ કીધું કોઈ પણ દેશની પ્રજાને તમારે જીતવી હોય એને એનું બધું વિખણ સુખણ કરી નાખવું હોય ટૂંકમાં કહી દો તો તમે એની સંસ્કૃતિને ભૂલાવી દો, એના ઉજળા ઇતિહાસને ભૂલાવી દો, અને જે પ્રજા એના ઇતિહાસને ભૂલી જાય ને એ પ્રજા નવો ઇતિહાસ કોઈ દી સર્જી જ ન શકે, ખાલી ગાડર બકરાને જેમ હાલ્યા જાય ટોળા ટોળા થઈને, બાકી બીજું કાંઈ નથી થતું. પરંપરા સોના એકવાર પિત્તળને કીધેલું, પિત્તળ તું તો બહુ ઉજળું છો, પિત્તળ પિત્તળ કે ઉજળું નહીં મારું વજન એ વધારે છે, અને એ સોના પિત્તળ કે તને તારે યારે મને ભેળવી લે ને તો તું તારું વજન એ વધી જાય ને ઉજળું લાગે, ત્યારે સોનાએ પિત્તળને કીધું પિત્તળ તારે તને મારી યારે ભેળવી લઉં તો હું ઉજળું લાગું વજન વધી જાય, પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય, કઈ વજન વધારવા હારું થઈને કેરેટ થોડા ઘટાડાય છે. એમ આપણી અસ્મિતાને ભૂલી, આપણી પરંપરાને ભૂલી, અને કદાચ લાખોપતિ કરોડોપતિ ન થવાય તો બે કડી કહું ભાઈ ક્યારના ઈશારો કરે છે એટલે જય હો જય હો ગલતા જય હો. વાહ 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 વાહ, યાદ કરી લો થોડીક જેતભાઈ પણ વચ્ચે કે એવા આંગણે રે તું જાણા ગોરી ગાયના અન ધમકે છે જામકાર મેલો ના મેલ થી એવી વાલી અમારી ઝૂંપડી અને ઝૂંપડામાં વહે ઝૂંપડામાં વસે જુગ તોડો ના આધાર મેલો ના મેલથી એવી વાલી અમને અમારી ઝૂંપડી એવા ઝૂંપડામાં ચરણા ધરામ નાજરે અન ઝૂંપડા આવશે ઝૂંપ તણો ના તાર મેલો ના મેલથી એ દિવાલી અમને અમારી ઝૂંપડી એ જ પરંપરા છે. એ પરંપરાને જાળવશું એટલે આપણી યારે જોગમાં આવ રહે એવી મને શરૂઆતથી ભાઈ ની ફરમાઈશ હતી, એટલે એક સોનભાઈ માં નો ભાવ બે કડી. ચિલોઈ શક્તિ વડ તણો અને અમે બધા ચારણો ચૂકી જા
પણ જન્મી નોત જગત માં અમાની મઢડે હોનલ માં તો ભગવાન જેવી ભેળિયાલી હળે જોચું જોગ માયા રૂપ દીપ ચરણે તરે મૃત લોક ના સૌ માનવી તને હજારો જળ હળે જોચું જોગ માયા રૂપ દીપ ચરણે મૃત લોક ના સૌ માનવી તને હજારો કરતા ઉપની દુખો બતા ગયા હેળિયાળી માત સોનલ તું મૈયા ભાવ સુગમે ગવાય માની સુગમે ઉપાસના સાધના અને માં ભક્તિ કરી છે હું અને તમે સમગ્ર ચારણ સમાજ નહીં પણ 18 વર્ણને પરચા આપ્યા જોગમાયા સોનબાઈ માએ અને ત્રિભુવન ભીમજી જવેલર્સ જેવા પરમ ઉપાસક આયમાનું એણ કોઈ દી વાળે નહીં જે માં કે એમ કરે એવા એવા એમના સેવકો પણ એક નાનકડી વાત કહું કરણી ગામમાં આયમાં બહુ રહ્યા મરડા પછી આપ બધાને ખબર હશે કેશોદ પાસે અને ત્યાં એક દેવી પૂજક ઝૂંપડામાં રહીએ દેવી પૂજક સમાજ અને એની બે દીકરીઓ એ દીકરીઓ સોનભાઈ માને કાયમ દાંતણ દઈ જાય આવીને હવારમાં દાંતણ દઈ જાય એમાં એમના લગ્ન આવ્યા એટલે કીધું કે માળી આવતી ફલાણો વાર ફલાણી તિથિ તેથી અમારે લગ્ન છે બે બહેનોના અને માં જરૂર આવજો એટલે માએ કીધું અરે આવું જ ને કેમ ન આવું એ 15 દી પહેલા આ વાત કરેલી અને પછી 15 દી પછી આઈમાના પરમ સેવક એક ઉપાસક વાણિયા અને એ અમદાવાદમાં એમને ત્યાં કંઈક મોટો પ્રસંગ અને સોનબાઈ માને મોટર લઈ અને તેડવા આવ્યા કરેલી તેડવા આવ્યા માં કોને કહેવાય જોજો તેડવા આવ્યા અને તેડી ગયા આઈમાને એ વખતે તો રસ્તાને આવું બધું ન હોય એટલે હાંજે સવારના વહેલા નીકળ્યા છે અને હાંજે ઠેઠ અમદાવાદ પૂગ્યા અને એવડો થાક લાગ્યો હોય ધૂળની ડમરી ઉડતી જતી હોય ને ત્યાં પૂગ્યા અને પૂગ્યા પછી આઈમાં વાળું કરવા બેઠા ને ત્યાં યાદ આવ્યું જલ્દી વાળું કરી અને નીકળવું પડશે એટલે કીધું કે કા માડી કેમ આવું કે છો બસ મને અત્યારે ને ત્યારે કરણી મૂકી જાઓ રાતમાં અરે માડી હજી સવારના નીકળ્યા અહીં પૂગ્યા છે મારે ત્યાં પ્રસંગ છે મારો આ મેં બધાને કહી દીધું અને કંકોત્રીમાં બધે નામ હોનબાઈમાં મારા પ્રસંગમાં સવારમાં આગલે દી એટલે તમને તેડી આવ્યો માં કરોડોપતિ માણસ અને કીધું કે માડી તમે જાઓ તો મરી જાઓ હું તમે મારો તો કે તારે જે કરવું હોય તને માતાજી નરો રાખે મને જટ કરણી ભેળી કર પછી તો આ માનો ઉપાસક કાંઈ બોલી હગે નહીં માએ આવું કેમ કર્યું હોય છે મોટર લઈને પાછો મૂકવા જાય છે કરણીમાં જા પૂગ્યા રાતે મોડા નીકળ્યા ને સવારે કંઈક 7-8 કે 9 થઈ ગયા અને 9 વાગે સીધી કરણીના ઈ ટીંબામાં ઝૂંપડા હતા ત્યાં સીધું કીધું મોટર જવા દો ત્યાં ઓલી દેવી પૂજકની બે દીકરીઓને પરણવા જાનું આવી હતું ત્યાં જઈને ઉભા રહી આ દીકરીઓ નિહાહો નાખે ને એ બરોબર ન કહેવાય તમે મોટા માણસોને દુઃખ બહુ ન લાગે ને એનો વાંધો ન આવે એનો સેવક અમદાવાદ તેડીને આવ્યો છે એ રાતે એ પ્રસંગ મૂકી અને પાછા અહીંયા વહી આવ્યા અને એ જગદંબા હોનબાઈમાં હતા એ ભગવતી હતા એ જોગમાયા કા દીકરીઓ મને દાંતણ દેવા આવતી એના લગ્નમાં મારે જવું જોઈએ એટલા માટે
રમતી વળી તું રે મંડ ખડી પાવાઈ કટમાં તું જ પૂગીન કરોળ જમાડા લેલે પિયાલે રાસ રમતી વળી તું રે મંડ ખડી પાવાઈ કટમાં તું જ પૂગીન કરોળ જમાડા શિવા તણી તે કરી ચડતીન હમીર ઘર જઈ અવતરી ભગવાન દેવી જલારામ બાપાએ રાજી થાય, માતાજી રાજી થાય અને બધા રાજી થાય એવું આ હાલરડું ભારત વર્ષ ની ધરતી નું આ દેશ ની જનતા દીકરાને પારણા માંથી જે ઘૂંટણે ઘૂંટણે ધાવણના ઘૂંટણે ઘૂંટણે ખુમારી પાય દીકરા કે દીકરીને એ ભારતનો ઉદ્ધાર કરે એવા થાય. બાકી તો રહોડામાં ગરોળી ઘરી જાય અને કે મમ્મી ગરોળી, મમ્મી પાછી ક્યારે મોટી છે કોકને બોલાવવું પડશે. ઈ પાછા માય કુકરા વાતું કરે, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરો તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. ભલી ઉવિનના ભલા કોઈ દી નાગડા નર નો દીપ છે, મન હર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે વતો વંકડ મૂછા વીર, હારી ધરતી વગર હારા છોડવા કોઈ દી થાય નહીં. એટલે સારી વાતો સારું સાહિત્ય કોની પાસે બે હું આ બધી વાતો આવે ને, બે પ્રકારના આપણા મિત્રો હોય, એક બૂટ જેવો હોય એક સ્લીપર જેવો હોય. બૂટ જેવો મિત્ર તમે ગમે એવા લપસો ગમે એવા ગારામાં ગરી જાઓ તો બે ભેળો ઢળડાતો જ આવે બિચારો, ઈ નીકળીને સાથ ન છોડી શકે. ઈ બૂટ જેવો એક સ્લીપર જેવો હોય, જરાક લેપચા નથી પગમાં જ નીકળ્યા નથી, હાવીની તૈયારી જ હોય, ફૂલ હો ફૂલ તૈયારી. અને કદાચ એની મજબૂરી હોય, સાંભળજો, કદાચ એની મજબૂરી હોય નીકળી ન હગે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ઉડાડે, એટલે એવાને કોઈ દી મિત્રો ન કરવા, એના કરતા એકલા રહેવું સારું. બરાબર એ એવી છે. આપણે જો કમોજ હોય ને, કમોજ ચોખા ચોખાના ઉપર ફોઈતરું હોય ત્યાં સુધી ઘડીક બેસી જાવે, વાત કરું ત્યાં સુધી શાંત બધું કરી દો. હા એમ વાહ, તમે મારા દેવ ના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. હા વાહ બંટીભાઈ, દુનિયા કહે છે કે આ માણા હાવ ખાલી છે, દુનિયા કહે છે કે આ માણા હાવ ખાલી છે, પણ જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે. ભલા માણસ એવી જાહો જલાલી વાળા મિત્રો રાખજો, ભલે એની પાસે બહુ પૈસા ન હોય. જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મે તાજ રખતે હૈ, જો ફકીરી મિજાજ રખતે હૈ વો ઠોકરો મે તાજ રખતે હૈ, જિસકો કલ કી ફિક્ર નહીં વો મુઠ્ઠી મે આજ રખતે હૈ. ભલા માણસ એવા મરદ માણસ ની પાસે બેહાય, એની પાસે એની ભાઈ બધાને બહુ, તમારી પાસે કદાચ સમય છે ને ઊંચા નીચો બધું હાલ્યા કરતો હોય. આ ડોક્ટરો આપણને જો બધું માપે કઈક, એમાં નથી ઓલી આમામ આમામ પટી હોય ને તો જ બરાબર કહેવાય, સીધું થઈ જાય તો પૂરું થઈ જાય. હા એમ આપશે, કોઈ કીધું કોઈ કે લીટો સીધો થઈ જાય ધારો તો, જિંદગી એ સીધી છે જ નહીં, સીધી કરવા ગયા એટલે પૂરું થઈ ગયું. હા એટલે એવું બધું આવતું જ હોય, દુઃખ આવે એટલે કદાચ તમારી પાસે કઈક થોડો ઘણો નબળો સમય આવે ને તો એવા બે એક મિત્ર પાંચ સારા મિત્રો હોય એનો વાંધો નહીં, અહીંયા કહેજો જ્યાં આવીને રાડ્યું ન નાખ્યું મારે આમ થઈ ગયું પૂરું થઈ ગયું મને આમ કરીને કોણ છેતરી દીધો. દુનિયા કેવી છે, રહોડા બહુ મોટા હોય ને રહોડા બધાને ખબર, એમાં મિષ્ટાન રંધાતું હોય, મોટો બધો ટોપ ચડાવેલો હોય ચૂલ ઉપર અને બરાબર સાહણી પાકી જાય અને એમાં નાખે મિષ્ટાન અને પછી ઈ મિષ્ટાન ને હલાવતા હલાવતા પછી છેલ્લે ઉતારવાનો આવે અને પાંચ જણા ટોપ ને પકડીને આમ ઉતારતા હોય, દસ બીજા ઉભા હોય, ટુવાલ લઈ લે ફાળિયું લઈ લે ભાભા હોત જોઈજો જોઈજો, નમી નો જાય લોળી નો જાય, ઈ ટોપ ને એટલા બધા હાચવે અને ધીરે ધીરે ટેકા મૂકી નીચે મૂકી દે, જોજો આમ કરજો કૂતરું ન આવી જાય ને ઓલું ન આવી જાય, માથે નજર રાખીને બધા રાખે, હું કામ ખબર ઈ ટોપ ભરેલા છે. બીજે દિવસે જમણવાર પૂરું થઈ જાય, વધુ ઘીટું પેટીયું મિષ્ટાન ને ભરાઈ જાય અને એના ઈ ટોપ ખાલી થાય ને, આગી લેદી હળિયું કાઢીને ટેકા દેવા જે દોડતા હોય ને, ખાલી થયા પછી ટોપ ને ઊંધો નાખીને માથે ગારા ને વળ્યું દુનિયા ઘસે, એટલું ધ્યાન રાખજો દુનિયાને ખબર ન પડવા દેતા તમે ખાલી થઈ ગયા છો. ઈનો ઈ સમાજ માથે ઊંધા નાખીને વળ્યું ગહે, કા તો કે હવે આની પાસે કઈ નથી,
સ્થાન જાળવી રાખજો. આ વાળને ગમે એટલા હાચવતા હોય, ગમે એવા શેમ્પુથી ધોતા હોય, તેલ નાખતા હોય, બધું ઇનાય વાળ કાપી નાખે વાળને, અને કાપ્યા પછી એમ પડીકી બાંધીને ક્યાંક લેતા જાવ. વાહ, ના ના ના, સેટા નાખ નથી જતા. ના, લઈ જાય, તારા બહુ હાચવતો હતો, હાવ કોઈને અડવા નહોતો દેતો. લે લે લે, કાયમ આવી છે. અરે ના ના, સેટા નાખો. શું કામે ખબર? એને એનું સ્થાન છોડી દીધું. સ્થાન છોડ્યા પછી કોઈ વસ્તુની કિંમત છે? હા, સ્થાનની જ કિંમત છે. ત્યાગ હંસે કર્યો, માન સરોવર તણો આવ્યો, તટધટી નીર નાયો, પછી એને કોઈ હંસ કેતું નથી, અને હંસ બગલાની હારે ગણાયો. બીજું, કદાચ કોઈક એવું સંકટ આવે તો નબળા માણસની મદદે ન માંગતા. તમને એક ઠેકાણેથી ગોઠણ સુધી ખૂતેલા હશે ને, ત્યાંથી કાઢીને પછી ગળા સુધી પાછા ખૂતાડી દે, એ તમે ધ્યાન રાખજો. એની તૈયારી જ હોય, તૈયારી જ હોય, એની મદદ ન લેવી. એટલે હવે ફરમાઈશ ન દેતા બહુ, કારણ કે આમાં મારે વિષય બદલાવે બદલાવી બધું આપવું એવું થાય છે. કારણ કે છેલ્લો પ્રોગ્રામ છે નહીં કઈ, ફરી પાછા ફરમાઈશ સારી છે. પણ આમાં શું થાય, મારો જે વિષય આવતો હોય એમાં આ બધું હાચું હોનો જેવું છે. મને તમે સાંભળો છો એટલે આ બધી વાતો કહેવાનું મન થાય છે. એટલે એ નબળા છે એમની પાસે, એ બહુ આપણને આખું આખું ભૂલાવી દે બધું. હું યુવાનોને કહેતો હોઉં કે મારા દેશનો યુવાન હોય કે દીકરી હોય, મોબાઈલની સ્ક્રીન ખોલે અને યુટ્યુબમાં ગૂગલમાં લખવા જાય ને, ત્યારે એટલું યાદ આવવું જોઈએ કે મારું મોહાળ કોણ અને મારું કુળ કયું, મારાથી શું ડાઉનલોડ કરાય ને હું ન કરાય. એટલું ધ્યાન રાખે તો એ ઘણો બધો ફેર પડી જતો હોય છે ભલા માણસ. આ બધા આમાં ભરવામાં આવે છે, ખોટા કચરા બહુ ભરવામાં આવે છે. આપણને ન હોય એવા વાસ્તવિકતાથી લોકો દૂર છે, અને વાસ્તવિકતાથી જેટલા સેટા ભાગી ને એટલા હેરાન બહુ થઈએ. રિયલ વસ્તુ જુદી છે ને દેખાડા વસ્તુ જુદી છે. હાવ, એટલે એ, એટલે એ એનો એક દાખલો ભગત બાપુ કવિ કાગે કાવ્ય લખ્યું, એની એકાદી કડી તમને કહું. એક બહુ મોટો માણસ, બનેલી ઘટના છે, એ એવો કઈક તકલીફમાં આવી ગયો તો નાના માણસો પાસે મદદ માંગવા ગયો. હવે નાનો માણસ શબ્દ વાપર્યો એટલે ચોખ્ખું જ કરતો, નાનો એટલે પૈસા નો હોય, નાનો ન હોય કઈ, એ તો અંદર જેના અંદર ખુમારી ભરી છે, માનવતા ભરી છે, એ મોટો માણસ છે. અને કદાચ ગમે એવડો અરબો ખરબો પતિ હોય કે ગમે એટલા રૂપિયા ફેરવતો હોય, પણ હાવ હાવ એનું એનો આત્મા એને ડખ મારતો હોય ને કે બોલ્યા એવું ન થતો હોય, વળકે આવ્યો હોય, એ નાનો માણસ. પણ અમુક નાના માણસોની પાસે મદદ લેવા મોટો માણસ ગયો, ને કાક બાપુએ કાવ્ય આખું લખી અને એને સંભળાવેલું. પછી ઓલો માણસ પાછો વળી ગયો, પણ એની એકાદી કડી મને યાદ છે, એ તમને કહું. કે એક તળાવમાં હાથી પાણી પીવા ગયો અને ખૂંચી ગયો, હાથી તળાવમાં ખૂંચી ગયો અને ગારામાં હાથી ખૂત્યો ને થયો રાયડે. હાથી ખૂતે એટલે પછી નીકળવું અઘરું, હાથી ને ખૂતી ગયો ને રાયડે થયો, મને આમાંથી બચાવો કાઢો, એમાં કાંઠે કૂતર્યા ભણતા ભણતા આવ્યા, ટોળું ભેળું થઈ ગયું કૂતર્યા, તળાવ ફરતા ઘુમરા મારે કૂતર્યા, હાથી નું થયું બિચારા મને કાઢવા આવ્યા લાગે. અને કવિએ એને રાયડે થયો હાથી, મને કાઢો કૂતર્યા, મને બહાર કાઢો કૂતર્યા ભણતા હતા. કવિ સાંભળી ગયો ને કીધું કે એ દુનિયાના એ જગતના ગણાતા મોટા હાથી, રેવા દે રેવા દે, કૂતરાને હાથ કરીમાં, ઈ તને કાઢવા નથી આવ્યા, નાસ્તો કરવા આવ્યા છે, કા કઈ મરે. અને સમાજના હાથી જ્યારે બુડે ત્યારે કૂતરાની તેવડ નથી કે એને કાઢી હગે, ઈ ખૂતેલા હાથીને પછી કૂતરા ન કાઢી હગે. ભગત બાપુનું કાવ્ય, આખી કવિતા તો જબરી છે, પણ ભગત બાપુ છેલ્લે કહે છે કે તને કાઢશે ના કદી સ્વાન ભલા, ચૂપ થા પરલોક જતો, તારી મોટપ કાગ કે સંગે લઈ, એ મારી જાગ જ તું હસતો હસતો. એ સમાજના હાથી હસતો હસતો મોત ને મીઠું કરી લે, કૂતરા બહાર કાઢે જીવન જીવું, એના કરતા મરી જાઉં હારું. એટલે કોની પાસે બેહવું, કોની આરે મિત્રતા કરવી, કોને અમુકને સલાહ ન દેવાય. જંગલમાં વરસાદ વરસતો હતો બહુ, અને વાંદરો ને વાંદરી ડાળ ઝાડવાની ડાળે બેઠેલા, એમાં સુગરી હોય ને એનો માળામાં બેઠી હતી, હિંચકતી હતી. સુગરો ક્યાંક ચણ લેવા ગયેલો, સુગરી આનંદમાં હિંચકતી હતી, મોજથી હિંચકા ખાતી હતી. એમાં સુગરી હિંચકા ખાતી હતી, એમાં વાંદરો ને વાંદરી ધ્રુજતા હતા વરસાદમાં. તો સુગરી ને બિચારીને વિચાર થયો કે આને હું કઈક કહું એમ, એટલે કોને હિખામણ દેવી એ જોવું પડે. એટલે સુગરીએ કીધું કે એ વાંદરા વાંદરી, એ કે તમને ભગવાને હાથે દીધા ને પગે દીધા, મારે તો ખાલી ચાંસ થી આવો સરસ માળો બનાવું, અને તમે આળા કરો છો, કઈક થોડું ઘણું બનાવી લેતા તો ઓસ જેવું થતા, આ વરસાદમાં ઠીઠું આવશો, ટાઈટ લાગે છે. એને દુઓ કીધો કે અંગ સાલે અને આળહ કરે મોટી ખોટ નરા, હું કેવી ચતુર તરણે તરણે માળો કરા, એ કે હું તો તરણા ભેળા કરીને માળો કરી લઉં. તો વાંદરા વાંદરી, તમે કાંઈક કરી લેતા હો તો ઓથ જેવું. તો એ વાંદરી વાંદરી હામું જોયું, વાંદરીએ વાંદરી હામું જોયું, બે હામ હામું જોઈ, અને વાંદરીએ શું કીધું વાંદરીને ખબર? આ આપણને સલાહ સુગરી શું કામ આપે ખબર?
તો વૈન્દ્ર કે ના ઈ કે એને માળો છે ને એટલે કે તો હું કરાય કે તોડી નાખો એટલે આને સલાહ આપી ઈ કે હે કે માળો તોડો તો વૈન્દ્રે કૂદકો માર્યો સીધો પરિવાર નું શું થાય કઈ જોવાનું હોય પછી કૂદકો મારે સીધો એટલે કૂદકો માર્યો સુગરી તો માંડ માંડ ઉડીને ભાગી હકી અને માળો તોડી નાખ્યો વાંદરાએ પછી તો સુગરી બિચારી શેઠી ડાળ ઉપર જઈને બેઠી હતી એમાં સુગરો આવ્યો એ કે માળો ક્યાં સુગરી રાડે થઈ અહીંયા વયાવો એ કે હું થયું એ કે ઓલા વાંદરાને વાંદરીને મેં સલાહ આપી તમારો કઈક ઓથ જેવું કરી લેતા હોતો તો પછી એ કે પછી વાંદરે કૂદકો મારીને આપણો માળો ગાંઠનો તોડી નાખ્યો લ્યો અને ભલાઈ કરવા ધર્મ કરતા ધાડ એવું થયું તો એ સુગરાએ એક જ વાત સુગરીને કરી એ કે વાંદરી નામને સલાહ ન દેવાય સલાહ જેને દેવાતી હોય એને દેવાય આને ન હોય સલાહ એમ કહેવાનો અર્થ આ માણહાય માટે દુનિયામાં જેટલું સાહિત્ય વાતું શાસ્ત્રો બીજું ત્રીજું આ બધું માણહના માટે છે નાથ મોરડા કાઢ્યા એને કાંઈ નથી એટલે તમારી પાસે સારું હોય તો દુનિયા વધારે તમારા સામું જોવે ને આવે ક્યારે શું વયું જાય તે કાંઈ નક્કી નહીં એટલે સારું જીવન જીવ્યા હોય તો એ કાયમ જગત યાદ કરવાની છે એ વાત પાકી અમારા સૌરાષ્ટ્રમાં ઓનારસ બહુ થયું નદી આવી ને ભાદર ગાંડી થઈને ભાદર કાંઠાનું એક ગામ 50-60 વર્ષ પહેલાની વાત છે એમાં પછી કાંઠે પાણી આમ ઠેલ આવે ને પાણીની એમાં બધું એક ગામ આખું તણાઈ ગયું ઘણું ગામ સંપત્તિ માણસોની તો એમાં બધું નીકળી ગયું એમાં એક બીજું આમ કાંઠાનું ગામ હતું ને ત્યાં બધું ભરાયું નદીના પૂરમાં આવેલું એમાં એક આવડી પેટી આવેલી એ પેટી આવેલી ને પેટીની અંદર હોનામોર ને ગીનીઓ હોનાની ઘરેણા ને એવું એક નાથાભાઈ કરીને નાચ્યો નાચ્યો કરે બિચારો ખાલી માણે આખું ગામ નાચ્યો નાચ્યો કરે એ નાચ્યો કહેવાતો તો એમના એમના ઓલા પૂરમાં એમના ખેતરમાં પેટી આવી ગઈ અને એ પેટી ધૂળમાં આમ ડટાઈ ગઈ ભાઈ નું ઓહો થઈ ગયું રૂપિયા એટલે રૂપિયા છે એના ખેતરમાં પેટી આવી ગઈ કે ઓહો મજા આવે આહા એ મજા છે ને આ માયા તો માયા છે એટલે રૂપિયો છે ને આ બહુ જરૂરી જીવનમાં એ સબ માયા હે ઇસકે ક્યા કરે એમ નો લે હવારે આ બધા બિલ ભરવા પડે એટલે યુવાનોને કહું તમારી તાકાત હોય એટલા કમાજો કોઈ ના પાડે કે આ માયા છે એવું કઈ ન હોય ખૂબ કમાજો પણ પાછી ધર્મને રાષ્ટ્રને જરૂર પડે ને તેથી બે હાથે વાપરજો એટલે કોઈ દિવસ ખૂટશે જ નહીં ભલા માણસ આ બહુ સાચી વાત છે આ હતું આપણે ત્યાં આ બધો અનક્ષેત્રો ના હતા આજે ચાલે છે એમને થોડા ચાલે છે દેવાવાળા છે કોઈને આપણે એવો વેમ ન હોય હું દઉં તો ચાલે પણ આપણી અસ્તિત્વ નોંધ લઈએ એ વાત હકીકત છે એટલે પેટી એના ખેતરમાં આવી અને જોઈ ગયો નાથીઓ થોડીક એવી જમીન ને નાથીઓ નાથીઓ કરે બધા અને એમાં એ પેટી ખોલી ત્યાં તો અંદર ગીનીઓ હોનાનીઓ ને ઘરેણા એટલી બધી ઘરે લઈ ગયો પછી તો એના પૈસા લઈ લઈને હારા હારા મકાન બનાવ્યા ને એ મજા મજા થઈ ગઈ ને કઈક આડાવાળા ક્યાંક બને એવું હતું ને ધંધામાં રોકી દીધા ને આવું બધું કર્યું પછી મકાન સરસ બની બજારમાં ઓટલો હારો રાખ્યો ત્યાં એ નાથીઓ કહેવાતો એ નાથાભાઈ બેઠા હોય એટલે ત્યાં જે નીકળે નાથાભાઈ કેમ છો નાથાભાઈ કેમ છો નાથાભાઈ કેમ છો તો નાથાભાઈ હામો બીજો કઈ જવા નાથાભાઈ રામ રામ તો કે કઈ દઈશ નાથાભાઈ કેમ છો કઈ દઈશ નાથાભાઈ જય માતાજી કઈ દઈશ નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કઈ દઈશ એક દી કોકે પૂછ્યું કે જય શ્રી કૃષ્ણ કહી હામું જય શ્રી કૃષ્ણ નો કહે રામ રામ કહી હામું રામ રામ નો કહે અને કઈ દઈશ એટલે શું એ શું બધું ગામ ભેળું થયું આખું નાથાભાઈ પૂછવા આવ્યું જેને પૂછ્યું કે કઈ દઈશ એ હું તો એ નાથાભાઈ કીધું કે તમે બધા નાથાભાઈ રામ રામ ને નાથાભાઈ જય માતાજી નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કરો છો ને એ ઓલી પેટી ને કરો છો મને નહીં પેલા આખું ગામ નાચ્યો નાચ્યો જ કરતું તો મને ખબર છે એટલે પેટી ને કહી દઈશ એમ જે મારા ખેતર માં તણાઈ ને આવી ને ઘેરે પડી છે ને એને કહી દઈશ કારણ કે નાણા વગર નો નાચ્યો નાણે નાથા લાલ આ તે તું કેવો ચાલી આવે છે આ પેટી ને તમે બધા કયો છો મને નહીં એટલે નાણુંય જીવનમાં જરૂરી છે ખાનદાનીય જરૂરી છે ખુમારી અને જીવન પણ જરૂરી છે એટલે ઝવેરચંદ માં આમાંધારી આ પોટીને સાંભળેલી બાળે રામ લખમણની વાત જલારામ બાપાની જનેતામાં રાજબાએ શું દાવણના ઘૂંટડે ઘૂંટડે ભક્તિ પાઈ છે
બાળક હજી હોય ત્યાં દુકાન માંથી સાધુ સંતો આવે ને તો કપડા ને કરિયાણું મફત હળિયું કાઢી કાઢી દઈ દે કે લઈ જાઓ દેવા વાળો તો બેઠો છે દ્વારકા વાળો અને ઠાકર બેઠો છે અખિલ બ્રહ્માંડના માલિકને એક દિન માંગવા માટે આવવું પડે જગત તેના આગળ હાથ ફેલાવે દુનિયા તેના આગળ હાથ ફેલાવે એ અખિલ બ્રહ્માંડનો માલિક સાધુડાનો વેહ લઈને આવ્યો હતો વીરપુરના પાદરમાં વતેથી અને આવીને કીધું હતું ગાય જલિયાણ જોગી માગું એ આપીશ કે હું તો શું આપું આપવા વાળો તો દ્વારકા વાળો છે પણ તમારે મારી પાસે એસે દઈશું કે મારે સેવા કરવા વાળું કોઈ નથી તમારી પત્નીની માગણી કરું છું વાત તો જાણીતી છે આપ જાણો છો અને તેથી દરણું દળતા હતા વીરબાઈમાં ત્યાં જઈને કીધું હતું કે સાધુ આવ્યો છે પણ જવા દીધા જેવો નથી તમારી માગણી કરે છે કે તમારું શું કહેવાનું છે હે કે તમારું શું કહેવાનું છે તો કે બસ સાધુની સેવા કરવી એ તો આપણો માનવ જીવનનો ધર્મ છે તો અહીંયા આટકોટથી પરણીને આવી છું અને આજથી સુધીમાં ભૂલ થઈ હોય તો માફ કરજો ઠક્કર હું જાઉં છું અને જાઉં છું એમ કીધું અને આવ્યા આમ જોયું પણ ત્યાં તો ભગવાનને અંદર ધ્રુજવા મીડ્યો હતો કે ભારતની આરી નારી ભારતની શક્તિ છે એની મેં માગણી તો કરી પણ હવે શું થશે અને વીરપુરના પાદરમાંથી આમ ડગલા દીધા ને તેથી ઉપર ઇન્દ્ર બ્રહ્માન રાયડું નાખવા મીડ્યા ત્યાં ભાગ 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 જો એને ખબર પડી ગઈ તો સતી અંશોયાની જેમ નાનો બાળક બનાવીને રોકી દે એની પહેલા નીકળી જા અખિલ બ્રહ્માંડના માલિક ભારતની આરી નારી છે અને પ્રસંગ આપ જાણો છો હિમાળો ન વટે ત્યાં કીધું જોળી ડંડીઓ દઈને મને પેટમાં પીડા ઉપડી છે હમણાં આવું છું અને તેથી ગયો તેથી હતાધારમાં ગીગડા પીરે હતાધારમાં નગારા મીડ્યા હતા વાઘવાન ગીગડા પીરે કીધું તું વીરપુરમાં જોગી જલિયાણે મોતીનું પ્રોઈ લીધું છે ભલા માણસ આજ સુધી અન્નક્ષેત્ર આજ સુધી જોગી જલિયાણના એ વાઇબ્રેશનો આ ધરતીમાંથી મને તમને મળે છે એવું સરસ અહીંયા ધામ બન્યું છે એટલા માટે આજ શિવા બેટા ફેરવી લેજે જગા એ દીતા રાત રહેવાની રાતી પણ ગોળ ભવાની શિવાજીને નીંદ રૂનાવે માતા બીજા બારી સુનાવે જલારામ બાપાને મેં પાઘડીમાં લીધા છે ગુજરાતી પાઘડી લીધી એમાં જોગી જલિયાણનું મેં નામ લીધું છે એટલા માટે પાક ગુજરાતી એને બ્રહ્મને હરનો પાક ગુજરાતી અરે પાક વાત કરી ચૂક્યો છું પણ ભાઈ ક્યારના આગલા રાઉન્ડથી યાદી કરાવે છે આગલા રાઉન્ડમાં મને ફરમાઈશ આવી હતી પ્રસંગ જાણીતો છે આપણે કદાચ સાંભળ્યો હોય કોઈ એવા કોઈ કે ન પણ સાંભળ્યો હોય